કૃષિ યુનિવર્સિટીની અવગણના કરવામાં આવી છે ઓક્ટોબર મહુવા અને સાયણ સુગરે ભલામણ કરી હતી પરંતુ સપ્ટેમ્બર માસમાં રોપણી થતી હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે પહેલા વિઘા દીઠ પાંત્રીસ થી ચાલીસ ટન શેરડી થતી હતી જે ઘટીને હવે પચીસ થી ત્રીસ ટન પહોંચી ગઈ છે તેમજ ઘાસચારો વધુ ઉગવાના કારણે ખેડૂતોને દવાના છંટકાવમાં પણ વધુ ખર્ચ થઈ રહ્યો છે વાવેતર આપવાની જે પઠા થઈ છે એને કારણે વેલી રોપણ અને વેલી કાપડીની ખેડૂતો જે રીતે મોહર રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉંધારામાં જ ચાસ પાડી દે છે અને સભય છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિંદામણ પણ બહુ ખૂબ થાય છે અને નિંદામણ નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે લગભગ વીસથી બાવીસ કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે જમીનો નિર્જીવ થઈ રહી છે